આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી નિમિત્તે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના માર્કેટ યાર્ડ ખાતે ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાનું મહિલા સંમેલન યોજાયું હતું. આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી નિમિત્તે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના માર્કેટ યાર્ડ ખાતે ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાનું મહિલા સંમેલન યોજાયું હતું. પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે દિવસે ને દિવસે દીકરીઓના ઘટતા પ્રમાણ સમાજ માટે ચિંતાજનક હોવાનું જણાવતા કહ્યું હતું કે જેનાથી સમાજમાં દૂરોગામી અસર પડી રહી છે, તેથી બેટી બચાવો બેટી ભણાવો માટે રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ છે. ગર્ભલિંગ પરીક્ષણ કરનાર અને ભ્રૂણ હત્યા કરનાર PNDT કાયદાનો ભંગ કરનાર તબીબો વિરુદ્ધ કડક પગલાં લેવા રાજ્ય સરકારે દ્રઢ નિર્ધાર કરવામાં આવ્યો છે. આમાં દીકરીઓના જન્મ માન સન્માન આપવા રાજ્ય સરકાર કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતું. તો પ્રદીપસિંહ જાડેજાના હસ્તે અનેક મહિલાઓને સાધન સહાય અને ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. તો તેજસ્વી દીકરીઓને પણ સન્માનિત કરવામાં આવી હતી. બેટી બચાવો અને બેટી પઢાઓ આ સંકલ્પ હોવા છતાં આ દિશાની અંદર દર વર્ષે કાર્યક્રમ કરવા છતાં આપણા સૌના માટે સમાજના માટે ચિંતાનો વિષય છે. દિવસે દિવસે દીકરા કરતા દીકરીઓની સંખ્યા ઘટવા માંડી છે અને આ દીકરીઓની સંખ્યા ઘટે તો સમાજમાં એની અનેક દૂરોગામી અસરો પડતી હોય છે. આ અસરોને કેવી રીતે નિવારી શકાય, એનું શું સોલ્યુશન હોય, રાજ્ય સરકાર એકલા નહીં પરંતુ સમાજને સાથે લઈને પણ આ દિશામાં અનેક પ્રયાસો કરે છે. આજે પણ જેમ ડોક્ટરોના માધ્યમથી શપથ લેવામાં આવ્યા આરોગ્ય વિભાગના, નવ દંપતીઓ દ્વારા શપથ લેવામાં આવ્યા અને સમાજની અંદર PNDT એક્ટનો ભંગ કરવા વાળા લોકોને પણ, જે ડોક્ટરો છે કે જે આ પ્રમાણેનો ભંગ કરીને એવી કેટલીય દીકરીઓને માતાના ગર્ભની અંદર એની કતલ કરતા હોય છે અને આવા સામે કડકમાં કડક પગલા લેવા એ રાજ્ય સરકારનો દ્રઢ નિર્ધાર છે. દીપક સિંહ રાઠોડનો રિપોર્ટ, સાબરકાંઠા.